नमस्कार मित्रों, स्वागत है तमारू गुजरात माहिती यूट्यूब चैनल में। आज मुख्य समाचार में आगे वधता पहला, जो तमे मेरी चैनल में नवा हो अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी हो तो नीचे लाल कलर नो सब्सक्राइब बटन आपेलू छे तेने दबावीने मारी गुजरात माहिती यूट्यूब चैनल ने सब्सक्राइब कर लेजो, जेथी मारा आवनारा कोईपण वीडियो होय एनी माहिती तमारा सुधी पहोंची शके। अने जो तमने मारा वीडियो पसंद आवे तो वीडियो ने लाइक अने तमारा मित्रों साथे पण शेर जरूर करजो। तो चलो शुरू करिए आजनो वीडियो। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કેલેન્ડર મુજબ આવતીકાલથી 4 દિવસ બેંકો બંધ રહેશે। ઓનલાઈન બેન્કિંગ સર્વિસ અને એટીએમની સુવિધાઓ ચાલુ રહેશે। 28 ઓગસ્ટના રોજ ચોથો શનિવાર, જ્યારે 29 ઓગસ્ટના રોજ રવિવાર છે, જ્યારે 30 ઓગસ્ટે જન્માષ્ટમી છે। 31 ઓગસ્ટે પણ જન્માષ્ટમીના કારણે કેટલીક બેંકોમાં રજા રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે શૈક્ષણિક સંસ્થાઓમાં कोरोना रसीकरण कार्यक्रम योजायो हतो। गुजरात में शाला कॉलेजों में रसीनुं आयोजन करवामां आव्युं हतुं। कॉलेजना विद्यार्थीओ, शिक्षकों सहित स्टाफनुं रसीकरण करवामां आव्युं हतुं। सवेरे 10 वाग्याथी 5 वाग्या सुधी आ रसीकरण चाल्युं हतुं। त्यारबादना महत्वना समाचार विशे वात करीए तो गुजरातना मुख्य सचिव पदे पंकज कुमारनी वरणी करवामां आवी छे। 1986 बेचना आईएएस अने गृह सचिव पंकज कुमार हवे मुख्य सचिव पदे बिराजशे। पंकज कुमार 31 ऑगस्टे राज्यना मुख्य सचिवनो चार्ज संभाळशे। आईआईटीमांथी पास आउट पंकज कुमार वहीवटी क्षेत्रे खूब ज कुशळ छे। त्यारबादना महत्वना समाचार विशे वात करीए तो राज्यमां आगामी 3 दिवस भारे वरसादनी कोई ज शक्यता रहेली नथी, ज्यारे जन्माष्टमीना दिवसोमां वरसादनी हवामान खाते आगाही करे छे। 30 ऑगस्टना रोज दाहोद, छोटाउदेपुर, वलसाड, नवसारी, दमण, दादरानगर हवेलीमां गाजवीज साथे वरसादनी आगाही करवामां आवी छे, જ્યારે 31 ઓગસ્ટે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગઈકાલે દેશમાં કોરોનાના નવા 44,658 કેસ નોંધાયા હતા, જ્યારે 497 લોકોના કોરોનાના કારણે મૃત્યુ પણ થયા હતા। 32,928 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા પણ થયા હતા। દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 344,899 છે। દેશના કોરોનાના કુલ કેસના 70% કેસ કેરળ રાજ્યમાં નોંધાયા હતા। કેરળમાં ગઈકાલે 30,007 કેસ નોંધાયા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોરબીમાં ગેસના ભાવ વધતા વોલ ટાઇલ્સ એકમો 1 મહિના માટે બંધ રહેશે। પ્રથમ તબક્કામાં 200થી વધુ ફેક્ટરીઓમાં પ્રોડક્શન બંધ રહેશે। ભાવ વધારાથી સિરામિક એકમો પર મહિને 100 કરોડથી પણ વધુનો બોજ આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લવ જેહાદ સામે હાઈકોર્ટ દ્વારા સ્ટે યથાવત રાખવામાં આવ્યો છે, જ્યારે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે। કાયદેસરના લગ્નમાં પણ કલમ નંબર 5નો ભંગ થવાનું કહી ધરપકડ કરશો તેવું કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું, જ્યારે તેને લઈને પ્રદીપસિંહે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે નામ અટક બદલી હિન્દુ ધર્મના પ્રતીકોનો દુરુપયોગ કરી યુવતીઓને લલચાવી ધર્માંતરણ કરવાનો પ્રયાસ સાખી લેવામાં નહીં આવે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેરળમાંથી હવાઈ, રેલવે કે રોડ માર્ગથી આવનારાઓનું સઘન ચેકિંગ કરવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા સૂચના આપવામાં આવી છે। દેશમાં કોરોનાના વધારે કેસ ધરાવતા કેરળ સાથે મહારાષ્ટ્રથી આવનારા તમામનું પણ આરોગ્ય વિષયક તપાસ થયા પછી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા કોઈપણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે।